हाल में इंडिया एनर्जी वीकनी उजवणी थई रही छे। आ प्रसंगे प्रधानमंत्री नरेन्द्र मोदीए 6 फेब्रुआरीए बेंगलुरू में E20 पेट्रोल लॉन्च कर्यु हतु, साथे 36 जेटला पेट्रोल पंपने मंजूरी पण आपी दीधी छे। त्यारे शेरडीना रसमांथी बनता इथेनॉलनो प्रोजेक्ट नर्मदा जिल्लानी शुगर फेक्टरी पासे छे, जे रोजना 60,000 लीटर इथेनॉलनुं उत्पादन करी ने भारतनी ऑयल कंपनीओने सप्लाय करी रह्या छे। प्रधानमंत्रीए इथेनॉलने मंजूरी आपता नर्मदा शुगर फेक्टरी आगामी दिवसोमां 1.25 लाख लीटर इथेनॉल उत्पादन करवानुं प्लानिंग करी रही छे। उल्लेखनीय छे कि इथेनॉल इको फ्रेन्डली ईंधण छे, जे आल्कोहोल आधारित छे, जेना कारणे पर्यावरणने अनेक प्रकारना नुकसानथी बचावी शकाय छे। शेरडी, मकाई अने सुगरबीट जेवा पाकमांथी इथेनॉल बनाववामां आवे छे अने हवे खेडूतोने पण सरकार तरफथी प्रोत्साहन मळशे, जेथी उत्पादन पण वधशे अने मोटी कार कंपनीए आ ईंधण अनुरूप एन्जिनोवाळी कार बनाववानी शरूआत करी छे। તાજેતરમાં આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે E20નું લોન્ચિંગ કર્યું, 65 જેટલા પેટ્રોલ પંપને આના માટે પ્રાયોગિક ધોરણે પેટ્રોલ વેચવાની છૂટ આપી છે। એમાં 20% ઇથેનોલ ઉમેરીને આ પેટ્રોલ બનાવવામાં આવે છે। આપણે પણ આપણી નર્મદા સુગરમાં 1 દિવસનું 60,000 લીટર આપણે ઇથેનોલ બનાવીએ છીએ અને આગામી વર્ષથી 1,25,000 લીટર ઇથેનોલ આપણે આપણા ફેક્ટરીમાં આપણે બનાવવાના છે। એમાંથી આપણે ફાર્મા ગ્રેડ ઇથેનોલ પણ બનાવવાના છે, એના લાયસન્સની પ્રક્રિયાઓ ચાલુ છે। ઇથેનોલની સાથે સાથે એમાંથી જે સ્પેન્ટ વોશ નીકળે છે એમાંથી આપણે પોટાશ ખાતર બનાવીએ છીએ। સામાન્ય રીતે પોટાશ આ દેશમાં બનતું નથી, ટોટલ પોટાશ આપણે બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે। તો રોજનું 50 મેટ્રિક ટન પોટાશ ખાતર આપણે આપણી ફેક્ટરીમાં બનાવીશું। ભારતમાં પેટ્રોલ અને ડીઝલની જે માંગ છે એને પૂરી કરવા માટે પ્રધાનમંત્રીએ E20 નામનો પ્રોજેક્ટ જે મૂક્યો છે, જેને લઈને નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લા શુગર ફેક્ટરી પાસે ઇથેલન પ્રોજેક્ટ છે, જે શેરડીના સીધા રસમાંથી ઇથેલન બનાવે છે અને એકદમ શુદ્ધ ઇથેલન બનાવે છે। ભારતનો બીજા નંબરનો આ પ્લાન્ટ છે, જે બ્રાઝિલની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અહીંયા ઇથેલન અહીંયા સંગ્રહ કરી અને પછી ટેન્કર દ્વારા ભારત સરકારની જે આયોસી કંપનીઓ છે તેની પાસે જાય છે અને ત્યાંથી પેટ્રોલમાં એ મિશ્રણ થઈને આવે છે। 20% જેટલું અંદર પેટ્રોલમાં મિશ્રણ થશે ત્યારે શુદ્ધ પણ બનશે અને આને કારણે જે પેટ્રોલ ડીઝલ છે એના ભાવ પણ નીચા જશે અને સાથે સાથે ખેડૂતોને શેરડી પકાવવાનો પણ ચાન્સ વધારે મળશે અને વધારે પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન કરશે। ત્યારે પ્રધાનમંત્રીનો જે E20નો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને સાકારિત કરવા માટે નર્મદા શુગર ફેક્ટરીનો ઇથેલન પાર્ક એકદમ સક્ષમ છે। પ્રવીણ પટવારી, VTV ન્યૂઝ, નર્મદા।